इंटरनेशनल स्कूल्स ऑफ जेम्स एंड ज्वेलरी कॉलेज ना 100 जेटला विद्यार्थियों ने विविध डिग्री एनायत करवा माटे नु कॉन्वोकेशनल सेरेमनी नु आयोजन करवामां आव्युं हतुं। नवी जनरेशन माटे डायमंड एंड ज्वेलरी क्षेत्र में कारकिर्दी घड़ती शहरनी एकमात्र इंटरनेशनल स्कूल्स ऑफ जेम्स एंड ज्वेलरी ना कॉलेज ना वर्ष 2022 अने 23 ना पास आउट थयेला 100 जेटला विद्यार्थियों ने विविध डिग्री एनायत करवा माटे नु कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं, जेमां 3 वर्ष ना अंडर ग्रेजुएट प्रोग्राम इन जेम्स एंड ज्वेलरी में 9 विद्यार्थियों, 2 वर्ष मास्टर प्रोग्राम ना 61 जेटला विद्यार्थियों, 1 वर्ष ना ज्वेलरी मर्चेंटाइजिंग बिजनेस मैनेजमेंट ना 7 विद्यार्थियों अने शॉर्ट टर्म कोर्स एडवांस ज्वेलरी डिजाइन प्रोग्राम ना 24 विद्यार्थियों, पॉलिश्ड डायमंड ग्रेजुएशन प्रोग्राम ना 9 जेटला विद्यार्थियों साथे जेमस्टोन आइडेंटिफिकेशन प्रोग्राम ना 10 जेटला विद्यार्थियों ने डिग्री एनायत करवामां आवी हती। आ तमाम विद्यार्थियों ने पदवी आपी सन्मानित करायुं हतुं। आ अवसरे वधुमां डिग्री प्राप्त करना विद्यार्थियों ने मार्केटिंग, ब्रांडिंग अने फ्यूचर विषय विशेष माहिती पूरी पाडवामां आवी हती। એનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આજે જે સેરેમની હતી એ કેવી રીતે યોજવામાં આવી હતી? જી, તમારું નામ? મારું નામ રિદ્ધિ વાછાણી છે, હું એકેડેમિક ડિરેક્ટર છું ISGJમાં. આજે સ્ટુડન્ટ્સનું એન્યુઅલ કોન્વોકેશન હતું, જેમાં મોર દેન 100 સ્ટુડન્ટ્સે એમના ગ્રેજ્યુએશન્સ કમ્પ્લીટ કરી અને આજે એમને આગળ બ્રાઇટ ફ્યુચરના તરફ એ લોકો એક સ્ટેપ ફોરવર્ડ લે છે. સો ટોટલ 3 કેટેગરીઝ હતી, જેના અંદર 3 યર, 2 યર, 1 યર અને શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સીસના સ્ટુડન્ટ્સે પાસ આઉટ કરેલું છે વિથ ગુડ ગ્રેડ્સ, એન્ડ now they are seeking forward in the bright future of gems and jewelry. કેટલા વિદ્યાર્થીઓ હતા? ટોટલ અમે લોકો 105 સ્ટુડન્ટ્સને આજે હોસ્ટ કર્યા છે, જેના અંદર પ્રોબેબલી 17 લોકો એવા હતા જે 3 યરના કોર્સમાં એનરોલ્ડ હતા, 55 સ્ટુડન્ટ્સ હતા જે 2 યરના કોર્સીસમાં હતા અને બાકી બધા શોર્ટ ટર્મ અલગ અલગ ફિલ્ડ જેમ કે જ્વેલરી છે, ડાયમંડ છે, જેમોલોજી છે, એના અંદર એ લોકોએ આજે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. જી, તમારું નામ? મારું નામ પ્રેમ ભિંડી છે. કેટલા કોર્સ, કયો કોર્સ કમ્પ્લીટ કર્યો છે? મેં માસ્ટર પ્રોગ્રામ કમ્પ્લીટ કર્યો છે, મારો 2 વર્ષનો કોર્સ હતો અને ફેકલ્ટી કલ્પેશ સર બહુ જ સપોર્ટિવ છે અમારે અને બધી જાતની હેલ્પ, બધું અમને મોટિવેટ, બધું અમને અહીંયાથી જ બધું પ્રોવાઈડ આપે છે. ગ્રેજ્યુએશન પછી હવે શું? ગ્રેજ્યુએશન પછી હું મારા બિઝનેસમાં જોઈન થવાનો છું અને સરની બધાની હેલ્પથી મને બહુ સારો સપોર્ટ મળ્યો છે તો હું મારા બિઝનેસમાં જ કન્ટિન્યુ કરીશ. તમારું નામ અને તમે કયા ડિગ્રી ક્લિયર કરી છે? મારું નામ રાહુલ દકાન છે, મેં માસ્ટર્સ ઇન જેમ્સ એન્ડ જ્વેલરી કર્યું છે ISGJમાંથી, 2 યરનો પ્રોગ્રામ છે. હવે આગળ શું ને કેટલું પ્રોબ્લેમ્સ આવે છે કે કેટલી બધી કોર્સમાં જે આપણે નવી નવી જે ઇક્વિપમેન્ટ્સથી આપણને શીખવાડવામાં આવતું છે તો તમે કેવી રીતે આ બધું હેન્ડલ કરી શકો? મેં માસ્ટર્સ પ્રોગ્રામમાં 2 યરમાં જે શીખ્યું છે એ મારું અત્યારે મેન્યુફેક્ચરિંગનું છે, બિઝનેસ છે. એમાં અત્યારે આજના ટાઈમમાં જે કરંટ સિનેરિયો છે, લાઇટ વેટ ડેલિકેટ જે જ્વેલરી ચાલે છે એમાં કલ્પેશ સરે જે મને હેલ્પ કરી છે, જે કેડ છે, ડાયમંડ છે, એ બધા મિક્સઅપથી જે હું શીખું છું એ આગળ જઈને મારા ફેમિલી બિઝનેસ છે એને હું જોઈન્ટ કરીશ અને આગળ આ જે ઇન્ડસ્ટ્રી છે એનું આપણે અપગ્રેડેશન સાથે આગળ વધશું એની સાથે. આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એવા નવા નવા જે ડાયમંડ છે એ બહાર આવતા હશે. આપણે હાલની જ વાત કરીએ તો જ્યારે આપણા જે PM છે એમને પણ ગિફ્ટમાં ડાયમંડ ગિફ્ટ કર્યું છે તો નવી શોધ લાવવી કેટલી જરૂરી છે? ઓબ્વિયસ છે કે છે, કેમ કે CVD ડાયમંડ અને નેચરલ ડાયમંડ જે હમણાં કોમ્પિટિશન ચાલી રહ્યું છે સુરતમાં, તમે જુઓ તો CVD ડાયમંડનું જે બુસ્ટઅપ જે છે અત્યારે, એટલે આપણે હું તમને કહું કે CVDમાં જે ફ્યુચર છે ને એ બહુ સારું છે અને જે અમેરિકા જે કન્ટ્રી છે એમની માટે પણ બહુ સારું છે, કેમ કે હમણાં રિસન્ટલી જે મોદીજીએ ગિફ્ટ આપ્યું છે આપણે ડાયમંડ 7 કેરેટનો ગ્રીન લેબમાંથી, એ પણ એક છે ને કહે છે કે આ કન્ટ્રીને હવે આ ઇન્ડસ્ટ્રીને હવે બુસ્ટિંગ કરે છે. તો જેમ આપણે વાત કરી કે કેવી રીતે જે શિક્ષકો હતા તેઓ જાણે કે કેવી રીતે વિદ્યાર્થીઓને જે ડિગ્રી એનાયતનો જે કાર્યક્રમ એ રાખવામાં આવ્યું હતું, આપણે વધુ એક વિદ્યાર્થીની છે એમની સાથે વાત કરશું. જી, તમારું નામ? My name is Vidhi Goyani and I have pursued 3 months jewelry designing manual course from ISGJ. આગળ તમે કેવી રીતે તૈયારીઓ કરી રહ્યો છે, કયા ફિલ્ડ જે તમે ડાયમંડ સિલેક્ટ કર્યું છે તો કેવી રીતે તમે આગળ કેવી રીતે એને પર્સ્યુ કર્યું? સો 3 મંથ્સમાં આઈ હેવ લર્ન્ડ સો મેની થિંગ્સ. આઈ વોઝ નોટ ઇન ટુ ધીસ, મારું બેકગ્રાઉન્ડ હોસ્પિટાલિટીથી છે, બટ ધીસ ઇન્સ્પાયર્ડ મી બિકોઝ from very first day I was learning how to create ideas and each and every idea was appreciated because ema kevu hatu ke I never knew ke jewelry designing is going to be this hard, but every day with fun and activities we did mane jewelry designing bahut gamva lagyo and now I'm pursuing and making my career into it.